આવા પ્રકારનો જોવા મળશે. છેદમાં તમે જોઈ શકો છો, ફરી એકવાર આપણે રિમાઇન્ડ કરી લઈએ, બહારની બાજુએ જે આપણે ભાથાની જે રચના કહેતા હતા એ રચના અહીંયા આ જે છે એ થોડોક ઉપરની બાજુએ તે ખુલ્લો ભાગ છે, બાકીનો બધું જ એક નળાકાર પોલા નળાકાર જેવી રચના ધરાવતું આ એનું વક્ષજમ છે, વક્ષજમનો છેદ છે. અહીંયા આગળ જુઓ છો તમે, આખો ભાગ એ એનો અધિજમ, સૌથી ઉપરનો ભાગ, ઉપરનો મુખાંગ અધિજમ છે, અને અધિજમ સાથે અહીંયા આગળ એ અધિજીવવા પણ જોડાયેલી છે. અધિજમ અને અધિજીવવાના જોડાણથી આ બનતી એક રચના જે છે એ પણ અર્ધ નળાકાર છે. નીચેની બાજુની અહીંયા પૃષ્ઠ બાજુએથી વક્ષજમ ખુલ્લો હતો, જ્યારે અધિજમ જે છે એ વક્ષ બાજુએથી ખુલ્લો જોવા મળે છે. અને અધિજમની અંદર તમે જુઓ છો આખું એ પોલાણ છે, અને એને કારણે આ એક પોલા નળાકાર જેવી રચના બને છે. એટલે વક્ષજમમાં અધિજમ જે છે એ એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ગોઠવાશે, એને પરિણામે વક્ષજમનું આ પોલાણ જે છે આ ખુલ્લો જ ભાગ જે છે બંધ થશે. નીચેની બાજુએ અધિજમનો જે ખુલ્લો ભાગ જે છે એ વધારાનો આ બીજો એક મુખાંગ જે છે એ મુખાંગ આપણે જેને અધો જીવવા કહીએ છીએ, અધો જીવવા દ્વારા એ બંધ થયેલો હશે. એટલે કે એનું ઓપનિંગ પણ આ અધો જીવવા દ્વારા બંધ થાય છે. અને બાકીના બે મુખાંગો જે છે એટલે ફર્સ્ટ મેક્ઝિલા એટલે કે પ્રથમ જમ અને અધોજમ અને પ્રથમ જમ એ પણ બંને એ રીતે ગોઠવાશે, જેને કારણે આખું જે આ પોલી રચના જે છે એ નળાકાર પોલાણ જે છે એ બંધ રચનાનું સ્વરૂપ ધારણ કરશે. અને બંધ રચનાનું જે પોલાણ જે છે આપણે એને ફૂડ ચેનલ, ખોરાક વહન કરનાર નળી તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો આ રીતે મચ્છરના મુખાંગોની વચ્ચે, જુદા જુદા મુખાંગોની વચ્ચે એ જુદા જુદા મુખાંગોની ગોઠવણી, અલગ અલગ પ્રકારે ગોઠવણી થઈ અને વચ્ચે એક ફૂડ ચેનલની રચના થતી જોવા મળે છે. આ ડાયાગ્રામ સમજીને પણ તમે મુખાંગો કઈ રીતે ગોઠવાયેલા હશે વધારે સારી રીતે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજો પણ તમે એક સરસ ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. બાજુ પર લખેલું છે પિયર્સિંગ એન્ડ સકિંગ ટાઈપ માઉથપાર્ટ્સ. એટલે પરીક્ષામાં પણ ઘણીવાર તમને એવું પૂછવામાં નથી આવતું સીધું કે મચ્છરના મુખાંગ વર્ણવો. કેટલીક વાર તમને પ્રશ્નમાં એવી રીતે પણ પૂછવામાં આવે કે પિયર્સિંગ એન્ડ સકિંગ ટાઈપ માઉથપાર્ટ્સ, ડિસ્ક્રાઇબ ધ પિયર્સિંગ એન્ડ સકિંગ ટાઈપ માઉથપાર્ટ્સ. એટલે કે પિયર્સિંગ, ટુ પિયર્સ એટલે કે ભોંકવું, અને સકિંગ એટલે ટુ સક એટલે કે શોષવું. એટલે ભોંકવું અને શોષવું એ બે પ્રકારની ક્રિયાઓ આ મચ્છરના મુખાંગો દ્વારા થાય છે. એટલા માટે આ પ્રકારના મુખાંગોને ભોંકવા અને શોષવા પ્રકારના મુખાંગો તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકો છો તમે ફોટોગ્રાફ્સમાં બહુ સરસ રીતે સમજાયેલું છે કે મચ્છર જે છે આ મચ્છરના મુખાંગોનો ભાગ છે. આ મુખાંગોને એની આ પ્રોબોસિસ, ટ્રંક જે છે એ ટ્રંક એ કઈ રીતે ત્વચામાં દાખલ થાય છે. ત્વચામાં દાખલ થાય એનાથી એનું કાર્ય પૂરું થતું નથી, એને રુધિર શોષવાનું કાર્ય કરવાનું છે. એટલા માટે તમે જુઓ છો કે ટ્રંકને એ રુધિર વાહિનીમાં દાખલ કરે છે. તો અહીંયા રેડ કલરથી અહીંયા કાપેલી તમે જોઈ શકો છો એક નળી બતાવી છે, અને એ નળી એ રુધિર વાહિનીનું સ્થાન સૂચવે છે. તો મચ્છર જે છે એની પ્રોબોસિસ, ટંક, એની સૂંઢ જે છે એ સૂંઢને આ રુધિર વાહિનીમાં દાખલ કરી, અને સૂંઢ દ્વારા હમણાં આપણે જોયું જે ફૂડ ચેનલ બને એની વચ્ચે, એ ફૂડ ચેનલ દ્વારા એ રુધિરને શોષવાનું કાર્ય કરે છે. તો આ ફોટોગ્રાફ્સ તમને બહુ સારી રીતે સમજાવી શકશે કે મચ્છર કેવી રીતે રુધિર શોષે છે, ચૂસે છે. અહીંયા જે ફોટોગ્રાફ્સ બીજો બતાવ્યો છે આર્ટિફિશિયલ છે, અને એ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે આ મચ્છરનું શીર્ષ જે છે એ શીર્ષ પર આના સ્પર્શક છે, આના જંબુમૃષ છે, એનો ચલનપાત છે, અને એની વચ્ચે આ તમને જે જોવા મળે છે એ એના મુખાંગો છે. વિદ્યાર્થી મિત્રો, મુખાંગો મેં કહ્યું હમણાં એ પહેલાં પણ તમને કહ્યું છે, એ જ પ્રમાણે મુખાંગો દરેક કીટકમાં અલગ અલગ પ્રકારે રૂપાંતરિત થયેલા હોય, અને ખોરાક જે શોષવાનો એ ખોરાકને અનુરૂપ એ મુખાંગોમાં રૂપાંતરણ જોવા મળે છે. એટલે રૂપાંતરણ નહીં કહીએ આપણે, એને ફેરફાર, એની રચનામાં ફેરફાર જોવા મળે છે. તો મચ્છરને રુધિર પર મધુરસ ચૂસવાનો હોવાથી એના મુખાંગોના મોટો ભાગ જે છે એ આવા લાંબા કંટકોના સ્વરૂપમાં જોવા મળે છે, નળીના સ્વરૂપમાં જોવા મળે છે. અહીંયા આગળ બે મુખાંગ જે બતાવેલા છે અહીંયા જોઈ શકો છો, એક મુખાંગ જે છે એ આ નળીમાંથી, મુખ્ય નળી જે છે એમાંથી છૂટો પડેલો જોવા મળે છે. તમારી સ્લાઇડમાં પણ ઘણીવાર તમને આવું જોવા મળશે, એક નળી જોવા મળશે અને બાજુમાં એક મોટાભાગે
ઉપરનો મુખાંગ એટલે કે અધિજમ જે છે, લેબરમ જે છે એ લાબેલમથી એટલે કે વક્ષજમથી સોરી લેબિયમથી થોડોક છૂટો પડેલો સ્લાઇડમાં બહુ સહેલાઈથી મોટાભાગે જોવા મળે છે. બીજો પણ એક ફોટોગ્રાફ્સ એ ટાઈપનો છે, એમાં પણ તમે જોઈ શકો છો કે આ જે એના મુખાંગ જે છે અહીંયાથી શરૂ કરીએ આપણે તો એનો મુખાંગનો મુખ્ય ભાગ અને એમાં જુદા જુદા મુખાંગો કઈ રીતે ગોઠવાયેલા છે એ અહીંયા જો તમે છૂટા પડતા પણ જોઈ શકો છો. તો આ રીતે પણ આપણે સમજી શકીએ કે મચ્છરમાં એક જ સૂંઢની રચના, એક નળીની રચના કામ કરતી વખતે હશે, બાકીના સમયમાં આપણે એને જુદા જુદા મુખાંગો અલગ અલગ તારવીને જોઈ શકીએ. એમાં મોટાભાગે જો આપણે બધા જ મુખાંગોનો અભ્યાસ કરવો હોય સારી રીતે તો આપણે માદા મચ્છરની સ્લાઇડ બનાવવી પડે, તો એમાં બધા જ મુખાંગો પૂરેપૂરી સંખ્યામાં આપણે જોઈ શકીએ. અહીંયા તમે જોઈ શકો છો આ સ્પર્શક છે, સ્પર્શક પર રોમની સંખ્યા જે છે, રોમની લંબાઈ જે છે બહુ જ ઓછી છે અને એ જ દર્શાવે છે કે આ જે મચ્છર પણ એ નર સોરી માદા મચ્છર છે અને માદા મચ્છરમાં એ મુખાંગોની સંખ્યા પ્રમાણમાં વધારે જોવા મળશે. આપણે જે સમજવું છે મુખાંગોની વાત કરવી છે એને મેં મારી મતલબ મહેનતથી દરેક મુખાંગ અલગ અલગ કઈ રીતે ગોઠવાય છે, અલગ કઈ રીતે આવેલા છે એ સમજવા માટે અલગ અલગ સ્લાઇડ તૈયાર કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અહીંયા જે બતાવ્યું છે આકૃતિમાં, એ આકૃતિમાં તમે જોઈ શકો છો એનો હેડ પોર્શન છે, એની સંયુક્ત આંખ છે, અસેલસ એટલે સાદી આંખ અહીંયા પણ છે. અહીંયા જે છે આ ક્લાઇપસ છે, ક્લાઇપિયસ એટલે કે કીટ કપાલક છે અને આ સ્પર્શકો છે. સ્પર્શક પર તમે રોમ પણ જોઈ શકો છો અને રોમની સંખ્યા જે છે, અવાળની સંખ્યા જે પ્રમાણ ઓછી છે એટલે આપણે કહી શકીએ કે આપણે માદા મચ્છરના મુખાંગોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ કીટ કપાલક જે છે એ અને કમ્પાઉન્ડ આઈઝ એટલે કે સંયુક્ત આંખ શરીરની જે બાજુ ઉપર ગોઠવાયેલી હોય એ બાજુ એ શરીરની પૃષ્ઠ બાજુ બનશે. એટલે આપણે આ આકૃતિમાં કહી શકીએ કે આ શીર્ષ જે છે એ શીર્ષનો પૃષ્ઠભાગ આકૃતિમાં આપણી સામે છે. વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે જાણવું જરૂરી છે કે એને અનુરૂપ આપણે જે કંઈ મુખાંગ એની સાથે જોડાશે એ મુખાંગ એ શરીરની કઈ સોરી શીર્ષની કઈ બાજુએ અથવા મુખની કઈ સપાટીએ એ જોડાય છે એનો આપણને ખ્યાલ મેળવી શકાય. તો અહીંયા જે છે આ શીર્ષ જે છે એ શીર્ષ એ પૃષ્ઠ સપાટીએથી આપણી સામે મને જોવા મળે છે. તો શીર્ષમાં અહીંયા આગળ આપણે મુખાંગોનો કોઈ ભાગ નથી, અહીંયા સ્પર્શક એ ઉપાંગ છે, સંયુક્ત આંખ ઉપાંગ છે, પણ આ જે છે કીટ કપાલક એ પણ ઉપાંગ નથી. ઘણીવાર કીટ કપાલકને પણ લોકો એમ માને કે અહીંયાથી મુખાંગની શરૂઆત થતી હશે, એકચ્યુઅલી એ એક ઉપરની તકતી છે કાયટીનની બનેલી તકતી છે જેની સાથે હવે પછીના આપણે ડાયાગ્રામમાં જોઈએ કે મુખાંગનું જોડાણ થયેલું જોવા મળે છે. આપણે જે મુખાંગોનો અભ્યાસ કરીએ છીએ એમાંનો પ્રથમ પ્રકાર નામની દ્રષ્ટિએ આપણે જેને પહેલાં આપીએ છીએ એ નામમાં પહેલું નામ જે છે લેબ્રમ એટલે કે અધિજમ. એ અધિજમ નામનું મુખાંગ જે છે એ શીર્ષની અથવા તો મુખ જે છે એ મુખ છિદ્ર અથવા મુખ ફાટ જે છે એની પૃષ્ઠ સપાટી પર આ કીટ કપાલક સાથે જોડાયેલું જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કીટ કપાલક અને એની સાથેનું આ એક લાંબુ પટ્ટી જેવું સોરી નળાકાર છે, લાંબુ નળાકાર કંટક જેવી રચના ધરાવતું લેબ્રમ અધિજંભ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો એનો છેડાનો ભાગ જે છે અહીંયા એ કંટકમય રચના ધરાવે, એકદમ શાર્પ સોય જેવી રચના જોવા મળશે જે એ સૂંઢને અંદર એટલે કે ત્વચામાં દાખલ કરવામાં એને મદદરૂપ બનશે. તો આ પૃષ્ઠ સપાટી આવેલું મુખાંગ છે. અહીંયા બાજુના છેદમાં એનો જે આપણે ટીએસનો અભ્યાસ કર્યો, આડા છેદનો અભ્યાસ કર્યો, એ આડા છેદમાં પણ આ લેબ્રમ જે છે એની ગોઠવણી તમે સમજી શકો છો કે એ વક્ષજમની અંદરની બાજુએ આ રીતે એ ગોઠવાયેલો જોવા મળે છે. એનું ઓપનિંગ જે છે એ વક્ષ બાજુએ ખુલતું જોવા મળે છે. એટલે અહીંયા આપણને જે દેખાય છે એ આખી નળાકાર રચના જે છે એ નીચેની બાજુ આપણી સામે પૃષ્ઠ બાજુ છે પણ ઓપોઝિટ સાઈડ એટલે કે વક્ષ બાજુએ છે, એ વક્ષ બાજુએથી એ ખુલ્લી જોવા મળશે જે આપણે ડાયાગ્રામમાં સમજી શકીએ. તો આવું નળાકાર નીચેની બાજુએથી થોડુંક ખુલ્લું ખાંચ ધરાવતું મુખાંગ એ અધિજંભ છે. અને અધિજંભ જે છે એ પૃષ્ઠ મુખની પૃષ્ઠ સપાટીએથી નીકળતું જોવા મળે છે, પૃષ્ઠ સપાટી ઉપરથી લંબાયેલું જોવા મળે છે. એટલા માટે અહીંયા અધિજંભને એના પૃષ્ઠ ઓષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમ આપણામાં બે ઓશ છે, એક ઉપરનો અને બીજો નીચેનો ઓશ. અહીંયા આગળ પ્રાણીની પૃષ્ઠ સપાટીએ ઓશની રચના થયેલી છે, એટલા માટે એને પૃષ્ઠ ઓષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ પણ ધ્યાન રાખવું જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, કે આ એ પૃષ્ઠ ઓષ્ઠની રચના કરશે. બીજો મુખાંક જે છે આપણે જે સૌથી નીચેનો જે જોઈએ છે વક્ષસ્થિસમ, એ વક્ષ બાજુ આવેલો છે અને નીચલા ઓષ્ઠની એટલે કે સોરી વક્ષ ઓષ્ઠની રચના કરતો જોવા મળે છે. એટલે મુખાંક એ બે મુખની ઉપર અને નીચે એમ બે પૃષ્ઠ અને વક્ષ એમ બે ઓષ્ઠની રચના પણ કરતા જોવા મળે છે. બીજો ડાયાગ્રામ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે મુખાંક જોયો એ આ છે લેબ્રમ, જે લેબ્રમની બે બાજુ ઉપર તમે જુઓ છો, બે બાજુ પર બીજા એક લાલ રંગના મુખાંક આપણે દર્શાવેલા છે. એ પણ એક લાંબા નળાકાર સ્વરૂપના મુખાંક છે. એનો પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા જે છે એ બે છે અને કીટ કપાલક જે છે એ પૃષ્ઠ બાજુએ છે. અને આ બંને મુખાંગો જે છે, આ લેબ્રમ જે છે એની બે બાજુઓ પર એટલે કે નીચે બાજુ બે પાર્શ્વ બાજુઓ પર ગોઠવાયેલા જોવા મળશે. એટલે કે પૃષ્ઠ બાજુ એક મુખાંગ છે, બીજો મુખાંગ જે છે આપણે અધિજંભ જે કહીએ છીએ, મેન્ડિબલ્સ છે, એકની જોડની સંખ્યામાં છે. એ જોડની સંખ્યાના બે મુખાંગો જે છે એ પાર્શ્વ બાજુ આવેલા જોવા મળશે. એનો છેડાનો ભાગ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ શાર્પ કહીએ કે તીક્ષ્ણ બ્લેડ જેવા આકારની રચના જોવા મળે છે. અને એને કારણે આ મેન્ડિબલ્સ જે છે એ યજમાનની ત્વચાને કાપ મૂકવા માટે, કટ મૂકવા માટે આ પ્રાણીને મદદરૂપ બને છે. એક જરૂરી એ છે, એકલી ત્વચાને ઉપરનું લેયર નથી કાપવાનું, એણે અંદર રુધિરવાહિની સુધી પણ કાપીને આ પ્રોબોસિસ એટલે કે સૂંઢને અંદર દાખલ કરવાની હોય છે. અને એટલા માટે કુદરતે એને આ રચના આપેલી છે, એનું અનુકૂલન છે. માદામાં આ મેન્ડિબલ્સનો અભાવ જોવા મળશે કારણ કે એને કાપવાનું કાર્ય કરવાનું નથી. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા મેક્ઝિલાઈ છે. હમણાં આપણે બે મુખાંગો જોયા, એક અધિજંભ બે બાજુ છે લાલ રંગના જે છે, અધોજંભ જોયા. ત્રીજા પ્રકારના તમે લીલા રંગથી જોઈ શકો છો, એ લીલા રંગની રચના જે છે એ છે મેક્ઝિલા એટલે કે પ્રથમજંભ. અને પ્રથમજંભ પણ એક જોડમાં આવેલો હશે. પ્રથમજંભની રચના જે છે એ પ્રથમજંભની રચનામાં પણ તમે જુઓ તો છેડા પર એક વધારે વિશિષ્ટ રચના આવેલી જોવા મળે છે. એનો છેડાનો ભાગ તમે જોશો તો એક તો સોય જેવો તો છે જ, પરંતુ એને જે છેડાની કિનારી જે છે એ કિનારી એક બાજુની કિનારી જે છે એ કરવત જેવા આકારની જોવા મળે છે. અને કરવતને આધારે, કરવતના કારણે આ પ્રાણી જે છે એ ત્વચા અથવા રુધિરવાહિનીને કાપવાનું, આપણે ગુજરાતીમાં કહીએ કે કરવતનું કામ હોય કે વહેરવાનું કામ, એ વહેરવાનું કામ એ આ મુખાંગની મદદથી પ્રાણી કરી શકે છે. એટલે જોઈ શકીએ છે વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા મુખાંગ એનું અલગ અલગ કાર્ય છે. અને દરેક કાર્યને પરિણામે, દરેક મુખાંગને ના કાર્યને અનુલક્ષીને આપણે જોઈ શકીએ કે પ્રાણી એ નાનું હોવા છતાં પણ એ મોટી આપણે હ્યુમન ત્વચા જે છે, માણસની ત્વચા જે છે એને પણ કાપીને ભોંકી ભેદીને એ રુધિરવાહિની સુધી દાખલ થાય છે. તો એને મેન્ડિબલ્સ એટલે કે અધોજંભ અને મેક્ઝિલા એટલે કે પ્રથમજંભ બંને મુખાંગ એ આ કાપવાના ભોંકવાના કાર્યમાં એને મદદરૂપ બને છે. તો અહીંયા આ આકૃતિમાં મેક્ઝિલા આપણે જોયું, એટલે મેક્ઝિલા એ આ ભાગ લીલો ભાગ જે છે એ એકલો ધડક નથી, એની બાજુમાં પણ લીલા રંગનું તમે આ જુઓ છો, એ પણ એ મેક્ઝિલા એટલે કે પ્રથમજંભનો જ ભાગ છે. પ્રથમજંભમાં જુદા જુદા ભાગો હોઈ શકે. લાક્ષણિક જો મુખાંગ હશે તો એમાં પ્રથમજંભમાં અધોવૃંથ, ઉદ્વૃંથ અને લેસિનિયા, ગેલિયા અને જમવૃષ વગેરે ભાગો જોવા મળશે. અહીંયા એનું ફક્ત આ ભાગ જે છે એ ગેલિયા જ છે, આમાં લેસિનિયાનો અભાવ છે. ઉદ્વૃંદ અધોવૃંદની રચના જોવા મળતી નથી, પરંતુ અહીંયા પ્રથમજંભ જે છે એનું જમવૃષ પણ જોવા મળે છે, જે એ સંવેદનાગ્રાહી અંગ તરીકે કાર્ય કરે છે. તો પ્રથમજંભ પણ આપણે બે રીતે ઉપયોગી છે, ત્વચાને કાપવા માટે અને બીજું એ સંવેદી અંગ તરીકે પણ એ કાર્ય કરે છે. પ્રથમજંભની જે બાજુના છેદમાં તમે જોઈ શકો છો લીલા રંગે જે એનો કપાયેલો ભાગ, છેદમાં જઈએ તો આડો છેદ તો આવી રીતે કપાયેલો ભાગ જોવા મળશે. અહીંયા લાલ રંગથી જે છે એ અધોજંભ કપાયેલો છે, છેદમાં આડો છેદ છે. તો તમે સાથે સાથે આ છેદનો પણ અભ્યાસ કરતા જાઓ, જેનાથી તમને આ એનો આકાર એકચ્યુઅલી શું છે એ તમને વધારે સારી રીતે ખબર પડશે. બીજો એક મુખાંગ, વધારાનો મુખાંગ જે છે એ આ બધા જ મુખાંગો આપણે જોયા, પૃષ્ઠ બાજુએ અધિજંભ છે,
બે પાર્શ્વ બાજુઓ પર પ્રથમજંભ અને વક્ષજંભ ગોઠવાયેલા હશે અને પ્રથમજંભ અને વક્ષજંભની વચ્ચે આ એક વધારાનો આ પીળા રંગથી તમને દર્શાવેલો મુખાંક તમને જોવા મળે છે એ આવેલો જોવા મળશે. વક્ષજંભની નીચે, બિલકુલ નીચે અને પ્રથમજંભ અને દ્વિતીયજંભની વચ્ચે આ વધારાનો એક મુખાંક આવેલો જોવા મળશે. એ લાંબી પટ્ટી જેવો આકારની રચનામાં છેડા પરથી એ તીક્ષ્ણ નળી જેવો, સોરી તીક્ષ્ણ સોય જેવો આકારનો જોવા મળશે અને એની વચ્ચેની બાજુ જે છે આખી જે જે રચના પટ્ટી જેવી રચના જે છે એ પટ્ટી જેવી રચનામાં આ ભાગ જે છે આ ઉપસેલા ભાગે એક નાની નળી જેવી રચના થતી જોવા મળે છે. એટલે કે પટ્ટી જેવો આકાર છે પરંતુ વચ્ચેના ભાગે એક આખી સળંગ અને લંબાઈએ એક આખી નળીની રચના થયેલી જોવા મળશે અને આ નળી જેવી રચના જે છે એ લાળ વાહિનીની નલિકા છે, લાળ નલિકા છે જેના દ્વારા મચ્છર એ એના લાળને પોતાના શરીરમાંથી, પોતાની લાળ ગ્રંથિમાંથી મનુષ્યના શરીરમાં એટલે મનુષ્યની રુધિરવાહિનીમાં દાખલ કરે છે. તો શા માટે લાળને દાખલ કરવી પડે વિદ્યાર્થી મિત્રો? તો મચ્છર એ રુધિર શોષે છે. રુધિરનો ગુણ આપણે જાણીએ છીએ કે રુધિરવાહિનીમાંથી બહાર આવે તો એને જામી જાય, એ જામી ના જાય એટલા માટે આ લાળ ગ્રંથિનો જે સ્ત્રાવ છે, લાળનો સ્ત્રાવ જે છે એ લાળ એન્ટીકોગ્યુલન્ટ તરીકે વર્તીને આ રુધિરને જામી જતું અટકાવે છે. એટલા માટે મચ્છર એ રુધિર ચૂસે છે, આ ફૂડ ચેનલ જે છે એના દ્વારા રુધિર શોષવાનું કાર્ય કરે છે. એની સાથે જ એની ઓપોઝિટ દિશામાં આ લાળ ગ્રંથિના, લાળવાહિનીના છિદ્ર દ્વારા, લાળ નલિકા દ્વારા એ લાળને એ રુધિરવાહિનીમાં દાખલ કરે છે. અને એટલા માટે પણ હાઇપોફેરિંગ્સ એટલે કે અધોજીવા એ અગત્યની છે. અને અધોજીવાનું બીજું કાર્ય પણ આપણે અહીંયા જોઈએ છીએ કે આ અધિજંભ જે હતો એ અધિજંભનો જે ખુલ્લો ભાગ હતો, જે ખાંચ જે હતી એ ખાંચને ઢાંકવાનું કાર્ય, બંધ કરવાનું કાર્ય પણ આ અધોજીવા દ્વારા થતું જોવા મળે છે. છેલ્લો ડાયાગ્રામ તમે જુઓ છો, છેલ્લો મુખાંક આપણા લિસ્ટમાંનો છેલ્લો મુખાંક જે બહુ જ અગત્યનો મુખાંક છે, જેને આપણે લેબિયમ અથવા વક્ષજંભ તરીકે ઓળખે છે, ગુજરાતીમાં દ્વિતીય જંભ તરીકે પણ આપણે એને ઓળખી શકાય કારણ કે પહેલાંને આપણે પ્રથમ જંભ નામ આપ્યું હતું તો એ દ્વિતીય જંભ